હાલમાં ગણેશ ચતુર્થ હોય જેને લઈને સમગ્ર દેશ અને રાજ્યભરમાં ગણેશની સ્થાપના કરી દેવામાં આવી છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે, ડીજેની સાથે, વરઘોડોનો તાલ સાથે ભગવાન શ્રી મહાદેવ અને પાર્વતીના પુત્ર એવા ગણપતિની સ્થાપના સમગ્ર દેશભર અને રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે પણ ભગવાન ના પુત્ર એવા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. માં પાર્વતીના પુત્ર, પાર્વતીધિપતિના પુત્ર, સુપુત્ર એવા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે વડાલી રાજપૂત સમાજના લોકો દ્વારા ગણપતિ દાદાના મોરિયા સાથે, રાઠોડ પરિવાર દ્વારા ડીજેના તાલ સાથે પંડાલમાં ગણપતિની સ્થાપના કરવા માટે શોભાયાત્રાનું અને વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાલી રાજપૂત સમાજના યુવાનો દ્વારા દર વર્ષે વિઘ્નહર્તા ગણેશ દેવની 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે, પૂજા અર્ચન કરે છે, આરતી ઉતારે છે સવાર સાંજ, અને ભગવાન ગણપતિના નામનું સવારથી લઈને સાંજે પણ આરતી અને પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાઠોડ રણજીતસિંહના નવીન મકાનથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને દાદાને આજે ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્તમાં પંડાલ સુધી પહોંચાડવા રાજપૂત સમાજના યુવાનો, ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ગણપતિ દાદા મોરિયાના નાદ સાથે સ્થાપના કરવામાં આવી ગણપતિ પંડાલમાં. અને પ્રતિદિન સવારે ને સાંજે આરતી નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનો ગોળાપુર જોવા મળશે.